ઓબીસીમાંથી આવતા કોળી સમાજના વિક્રમ સોરાણીનું નામ પણ હાલમાં ચર્ચામાં આવી રહ્યું છે લેવુવા પાટીદાર સમાજના આયાતી દિગ્ગજ નેતાને ઉતારાય તેવી પ્રબળ શક્યતાઓ છે તો રાજકોટની બેઠક માટે પણ હવે કોંગ્રેસે મંથન શરૂ કરી દીધું છે પુરુષોત્તમ રૂપાલા સામે કયા ચહેરાને ઉતારવો તે મુદ્દે હાલમાં મંથન ચાલુ છે તો રાજકોટમાં કોંગ્રેસ કયા ઉમેદવારને તક આપી શકે છે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા મોહિત મોહિત જે રીતે અલગ અલગ શક્યતાઓ સામે આવી રહી છે ખાસ તો કોનું પ્રબળ નામ સામે આવી રહ્યું છે આ ચિરાગ રાજકોટ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠક છે તે ભાજપ દ્વારા કોળી જે કડવા પાટીદાર સમાજ છે તેને આ બેઠક છે તે આપવામાં આવે છે અને કડવા પાટીદાર સમાજમાંથી આવતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે તેને ભાજપ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે જો કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર જાહેર કરવાની વાત કરવામાં આવે તો આ વખતે કડવા પાટીદાર વર્ષિસ કડવા પાટીદારનો જંગ ન થાય તેવી પૂરી શક્યતા છે તે જોવા મળી રહી છે સૌથી મહત્વની વાત છે કે આ વખતે જે કોંગ્રેસ છે તે કડવા પાટીદાર ઉમેદવાર અમે લેવા પટેલ સમાજમાંથી અથવા તો ઓબીસી કાર્ડ ખેલે તેવી પૂરી શક્યતા વ્યક્ત જોવા મળી રહી છે આ બે નામ સામે આવ્યા છે એક લેવા પટેલ સમાજમાંથી હિતેશ વોરાનું નામ સામે આવી રહ્યું છે અને બીજી તરફ જે કોડી સમાજમાંથી જે વાકાનેર આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી માટે ઉભેલા વિક્રમ સોરાણી છે તેને કોંગ્રેસ ઉમેદવાર તરીકે જાહેર કરે તેવી શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે ચિરાગ આપને હું જણાવી દઉં કે બે હજાર નવમાં જ્યારે કોરજી બાવળિયા છે તેઓ કોંગ્રેસમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારે જે કડવા પાટીદાર વર્સિસ ઓબીસીનો

જે કેન્દ્રીય મોડી મંડળ છે તે એક લેવા પટેલ સમાજના આયાતી ઉમેદવારને અને

તો રાજકોટમાં લોકસભા બેઠક માટે હવે કોંગ્રેસ આ વખતે ઓબીસી સમાજના ચહેરાને અથવા તો એક આયાતી દિગ્ગજ નેતાને ઉતારે તેવા પ્રકારના સંકેત મળી રહ્યા છે રાજ્યમાં ઘુસાડવામાં આવતા